નમસ્કાર, ખબર વડાલી, અસર વડાલી. ભારત વિકાસ પરિષદ ઈડર શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું સ્વામી વિવેકાનંદ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા શાખા માટે પ્રમુખ ડૉક્ટર ગુણવંતભાઈ જોશી, મંત્રી ડૉક્ટર જીતેશભાઈ દોશી, ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ, સહમંત્રી પ્રફુલ્લભાઈ સુથાર, સુભાષભાઈ પટેલ, ખજાનચી અશોકભાઈ સોની, હરેશભાઈ કુમાવત, મેહુલભાઈ શાહ, નીલભાઈ રામી, કિશનભાઈ સોની, નરસિંહભાઈ પટેલ, અજયભાઈ ગાંધી, રવિભાઈ દોશી, પ્રોફેસર જે બી દવે, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, વિભાગીય શાખા વિસ્તારક નિકેશભાઈ સંખેસરા, કિરણભાઈ પરમાર, કેતનભાઈ પટેલ, લલિતભાઈ સોની, લલિતભાઈ ચૌધરી, ડૉક્ટર કમલભાઈ મિસ્ત્રી, વૈભવ શાહ, મહાવીરભાઈ દોશી, અમિતભાઈ તંવર, ભંવરલાલ સોની, પ્રકાશભાઈ પરમાર, લતાબેન રાવ, તેજલબેન પટેલ, વીણાબેન ગઢવી અને મુખ્ય દાતા અને ભોજનના દાતા વિપુલભાઈ લોનવાલા તથા અન્ય દાતાઓ, સાથિયા વિલાના ધર્મેન્દ્રભાઈ પટેલ, હરેશભાઈ પટેલ, ચિરાગભાઈ ગાંધી, ભૌતિકભાઈ સોની, જયદીપસિંહ વાઘેલા તથા મહેમાનોમાં જયસિંહભાઈ તંવર, જેટી ચૌહાણ, પિયુષભાઈ દવે, નિમેશભાઈ પટેલ, વિષ્ણુભાઈ વૈદ્ય અને મિનલબેન પ્રજાપતિ હાજર રહ્યા હતા. આ સ્પર્ધામાં 29 સ્કૂલોની ટીમે ભાગ લીધો હતો, જેમાં 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં અ વિભાગ, બ વિભાગ અને સંસ્કૃત વિભાગ રાખવામાં આવેલ હતો. અ વિભાગમાં પ્રથમ નંબર તક્ષશિલા ઇંગ્લિશ સ્કૂલ, બીજા નંબરે જે એમ પટેલ સ્કૂલ ઉમેદગઢ અને 3 નંબર ઉપર યુનિક સ્કૂલ ઈડરનો આવ્યો હતો. બ વિભાગમાંથી પ્રથમ નંબરે યુનિક સ્કૂલ, બીજા નંબરે એમ બી કે પટેલ ભાણપુર સ્કૂલ, ત્રીજા નંબરે જી એસ પટેલ હાઈસ્કૂલ જલોદરા અને સંસ્કૃતિ વિભાગમાં પ્રથમ નંબરે કે એમ પટેલ વિદ્યા મંદિર ઈડર અને બીજા નંબરે ડી જી ઈ એસ સ્કૂલ ઈડર અને ત્રીજા નંબરે એન જી જરીવાલા હાઈસ્કૂલ નેત્રામલીનો આવ્યો હતો. આ કાર્યક્રમના અંતે 400 જેટલા મહેમાનશ્રીઓ શ્રીઓ તથા સભ્યશ્રીઓ માટે ભોજનની વ્યવસ્થા કરી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી.